ટીચરે ક મૂક્યો છે તો ક ની બાજુમાં આપણે કાનો લગાવીએ તો શું થાય કા આ ખ મૂક્યો છે ખ ને કાનો લગાવીએ તો ખ ને કાનો ખા વ તા અણા ત ને કાનો અણા ને કાનો વ તાણા તો ક ની બાજુમાં માત્ર લગાવીશું ક ને કાનો કા કાનો ખા લખ્યું પછી છે ગણપતિ નો ગ આપણે લખીશું ગ ને કાનો અજગર નો તો આપણે ક વત્તા અ બરાબર ક એ શીખી ગયા હવે કામા આપણે અ પછી આ શીખ્યા હતા ગ ને કાનો આ આ આગાડી નો આ તો ક ખોરો વત્તા આ એટલે ક વત્તા આ બરાબર કા પછી શું આવશે વેરી ગુડ તો મૂકીએ ખ ને કાનો ખા સરસ વેરી ગુડ મૂકવાનું છે સરસ આ લખ્યું છે બટાકા સરસ ફેનિલ પછી શું છે અલ્પ વિરામ ગરબા ગા પૂર્ણ વિરામ ચાલો બે લાલ લીટી ને અઢીને લખવાનું છે ગ ને કાનો ગા ય ગાય સારા શું છે સારા ને કાનો સા અર ને કાનો અરા સારા વેરી ગુડ સારા જ ને કાનો જા રાજા પછી શું આવશે તેર તો આપણે લખીશું તેર ચાર પાંચ પછી શું આવે છ અગિયાર તેર વચ્ચે છે બાર અગિયાર બાર તેર બાર અને આ છે ચૌદ વચ્ચે કયો અંક આવશે એકડ ત્રગડ તેર અને આ છે ઓગણીસ વચ્ચે આપણે બે અંક બગડે બેસ સરસ બગડે ચાર પછી શું આવે વર્ણી સરસ હા બંને વેકડા અગિયાર પછી શું આવે
વિસ્તારના પોતરા તો આપણે એમાંથી એ લખીશું પહેલા સી4 કેટ કરવાનો છે પછી સીધી લીટી સરસ જુઓ બની ગયો સ્મોલ આલ્ફાબેટ એ4 એપલ સરસ અરે વાહ વેરી ગુડ આલ્ફાબેટ સ્મોલ પી શીખવાના છે સીધી લીટી કરો સી કરવાનો છે સરસ વેરી ગુડ સરસ સરસ હવે આપણે કેપિટલ આલ્ફાબેટ બી અને સ્મોલ આલ્ફાબેટ બી સાથે લખીશું ચલો બધા બોલતા જાઓ બી ફોર બો છે કેપિટલ બી આ છે સ્મોલ બી આપણે આ લૂપમાં સ્મોલ બી લખવાનો છે સ્મોલ બી લખવા માટે પહેલા આપણે ઊભી લીટી કરીશું અને અડધો ફોર કરીશું ઊભી લીટી અને પછી બે ભૂરી લીટી વચ્ચે અડધો ગોળ જો આ રીતે બી ફોર બોલ લખવાનો છે લીટી સુધી ઊભી લીટી અને અડધો